પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. શનિવારથી મુસ્લિમ સમાજના રમજાન માસનો પ્રારંભ થઈ રહ્યો છે, જેને લઈને નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા ગામના મુસ્લિમ આગેવાનો સાથે કોરોના વાયરસને લઈને સમાજના આગેવાનો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. દેશ અને દુનિયામાં હાલ કોરોના વાયરસને લઈને લાખો લોકોના મોત થયા છે. આ બાબતને ધ્યાને લઈને દેશની કેન્દ્ર સરકારે પણ પવિત્ર રમજાન માસમાં મુસ્લિમો મસ્જિદોમાં એકત્ર ન થાય તે માટે તમામ રાજ્યોને જાણ કરી છે અને જુદા જુદા ફિરકાના અગ્રણીઓને અપીલ કરી છે કે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરો. વિશ્વભરમાં મુસ્લિમ સમાજમાં ઇસ્લામ ધર્મનો પવિત્ર રમજાન માસ શરૂ થતો હોય ત્યારે અલ્લાહ નજીક જવા માટે નમાઝ, રોઝા, ઝકાત, તિલાવતે, કુરાન જેવા ધાર્મિક કાર્યો સાથે પોતાના ઘરે સળંગ એક માસ સુધી ઇબાદત કરશે. સોશિયલ ડિસ્ટન્સ જાળવી પવિત્ર રમજાન માસમાં આગમનને વધાવવા માટે થઈને આગામી પોતપોતાના ઘરોમાં નમાજ પઢી એકબીજાને વિવિધ માધ્યમ દ્વારા રમજાન માસની મુબારકબાદી અપાશે, જેને લઈને નવસારી જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા આજરોજ વેસ્મા આઉટપોસ્ટમાં મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. સમાજના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડાને જણાવ્યું કે રમજાન માસ પોતાના ઘરોમાં ગાળી સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઇબાદત કરાશે. સમાજના જે શ્રીમંતો છે તે કોરોના વાયરસને લઈને લોકડાઉનમાં જે લોકો ધંધા રોજગાર વગરના છે, ગરીબ છે, તેને છુપે હાથે મદદ કરાશે. નવસારી જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યાના અધ્યક્ષતામાં એક મિટિંગ યોજાઈ હતી, જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો પણ ભેગા થયા હતા અને તેમના પવિત્ર માસ રમજાન માસ જે આવી રહ્યું છે તે માટે મુસ્લિમ સમાજના આગેવાનો સાહેબને ખાતરી આપી છે કે શાંતિ અને સલામતી અને કાયદાના પાલન કરીને અમે કોઈ ગુનો ન થાય અને સમાજમાં શાંતિ રહે તે હિસાબથી આપ સૌને સહકાર આપવા વિનંતી કરી છે. ગિરીશભાઈ પંડ્યા સાહેબ ઉપસ્થિત રહી હાલ જે ક્વોરન્ટાઇન, હાલ જે મહામારી ચાલી રહી છે કોરોનાની, ત્યારે લોકડાઉનનું જે પાલન કેવી રીતે કરવું, આવનારા રમજાન માસ દરમિયાન 3 તારીખ સુધી કેવી રીતે કરવું એનું જરૂરી માર્ગદર્શન આપ્યું છે અને એમને જે માર્ગદર્શન આપ્યું છે તેના આધારે અમે વેસ્મા તથા વેસ્માના આજુબાજુના વેસ્મા મુસ્લિમ તમામ સભ્યો એનું પાલન કરશે અને પોલીસ તંત્ર અને પ્રશાસનને અમે સંપૂર્ણ રીતે સાથ સહકાર આપીશું એની બાંહેધરી આપી છે. સાજિદ સૈયદ, જીટીવી ન્યૂઝ, નવસારી.